समाचारों जोईए વિગતવાર. સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારનો પણ ચાર્જ લેવામાં આવી રહ્યો હતો અને જેને લઈને જ આરોગ્ય કમિશનર સુધી ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનાથી લિસ્ટમાંથી બહાર કરી દેવાય છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અને હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી બહાર કરી દીધી છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે ત્રષ્ટીઓએ આરોપ લગાવ્યો છે કે અમારી જાણ બહાર આ પગલું ભરવામાં આવ્યું છે. તો સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારનો પણ ચાર્જ લેવામાં આવતો હતો અને જેને લઈને જ આરોગ્ય વિભાગે હવે કડક પગલાં ભર્યા છે. આરોગ્ય કમિશનર સુધી ફરિયાદો આવી હતી અને આ ફરિયાદોને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેને જોતા જ કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનાની લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવી છે. સુરતથી સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. આનંદ, સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિનામૂલ્યે સારવારનો ચાર્જ વસૂલતી હતી આ હોસ્પિટલ. હવે આખરે જ્યારે આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી તેને બાકાત કરવામાં આવી છે ત્યારે સંચાલકો આ હોસ્પિટલના શું કહી રહ્યા છે? જી સંજયને, જે પ્રમાણે કિરણ હોસ્પિટલ સાથે વધુ એક વિવાદ જોડાયો છે, સુરતની અંદર આવેલી આ કિરણ હોસ્પિટલ જે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ હોસ્પિટલની અંદર બે સુવિધા સરકારી ઉપલબ્ધ હતી. એક તો મા વાત્સલ્ય કાર્ડ અને બીજી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આયુષ્ય યોજનાનો જે કાર્ડ છે, આ બંને કાર્ડ આ હોસ્પિટલની અંદર ચાલતા હતા. એટલે કોઈપણ દર્દી જો આ કાર્ડ લઈને અહીંયા તપાસ કરાવવા આવે કે સેવા કરાવવા માટે આવે તો તબીબી સેવા એને ફ્રીમાં મળવી જોઈએ અને એ તબીબી સેવા બાદ જે છે એ ચાર્જ જે છે સરકાર ભરતી હોય છે. પરંતુ આ હોસ્પિટલના દ્વારા જે છે એ તમામ જે ચાર્જ છે પહેલાં દર્દી પાસેથી વસૂલી લેવામાં આવતો હતો. 16 તારીખે કલેક્ટરનો એક ચુકાદો આવ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરે 1,30,000 આ હોસ્પિટલ પાસેથી પરત દર્દીને અપાવ્યા હતા. 1,30,000નો આ મામલો હતો. આ પ્રકારની અનેક ફરિયાદો ઉઠી હતી પરંતુ જે છેલ્લી ફરિયાદ છે, છેલ્લી ફરિયાદની અંદર વાત કરવામાં આવે તો જે કલેક્ટર પાસે જે ફરિયાદ ગઈ હતી એની કલેક્ટરે તપાસ કર્યા બાદ કિરણ હોસ્પિટલને પરત નાણાં ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન જે છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા બાદ પહેલી વાર સુરત આવ્યા હતા ત્યારે એમણે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલે કે તમામ જે ટ્રસ્ટીઓ છે મનમાં એવું જ માની રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે એટલે કે અમારો વાર પણ કોઈ વાંકો ન કરી શકે. પરંતુ આ પ્રકારની જ્યારે ફરિયાદો ઉઠી છે ત્યારે ફરિયાદોને લઈને હવે આરોગ્ય કમિશનર મેદાનમાં આવ્યા છે અને આરોગ્ય કમિશનરે મા કાર્ડ અને જે આયુષ્યમાન કાર્ડ છે એ બંનેની સેવાઓ જે છે એના લિસ્ટમાંથી અને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હાલ જે છે આ સસ્પેન્ડ કરી દીધી છે અને તમામ ટ્રસ્ટીઓ જે છે ગાંધીનગર ખાતે દોડતા થઈ ગયા છે. આ ટ્રસ્ટીઓ હાલ ગાંધીનગર ખાતે ધામા નાખી ચૂક્યા છે અને આ ધામા નાખ્યા બાદ હવે આરોગ્ય કમિશનરને સમજાવવામાં આવશે કે આ પ્રકારની ફરિયાદો છે જે ખોટી ફરિયાદો છે. પરંતુ જોવા જઈએ તો જે લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર વાત કરી રહ્યા છે એ ફરિયાદો ખરેખર સાચી છે. જી સંજીવની, બિલકુલ જોડાયેલા રહેજો આનંદ. જે પ્રકારે અત્યારે કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, આપને જણાવી દઈએ કે હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનાની લિસ્ટમાંથી બહાર કરવામાં આવી છે કારણ કે તેઓ ચાર્જ વસૂલતી હતી. કિરણ હોસ્પિટલમાં જે પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો હતો તેના કારણે ફરિયાદો પણ ખાસી ઉઠી હતી. આરોગ્ય કમિશનરે તાત્કાલિક કડક કાર્યવાહી કરી છે. જો કે હવે આ હોસ્પિટલના સંચાલકો અને ટ્રસ્ટીઓ જે છે તે કહી રહ્યા છે કે અમારી જાણ બહાર આ પગલું ભરવામાં આવ્યું છે. કિરણ હોસ્પિટલમાં વીટીવી સાથે દાદાગીરી પણ થઈ છે. હોસ્પિટલના બાઉન્સરોએ વીટીવીના સંવાદદાતા સાથે દાદાગીરી કરી છે. કિરણ હોસ્પિટલની બેદરકારી દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. હોસ્પિટલને આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કર્યા છે. તો મા કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં પૈસા માંગતા સસ્પેન્ડ કરવામાં આવી છે. તો મા કાર્ડ છતાં ગરીબ દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. મા કાર્ડના નામે નાણાં ઉઘરાવતી કિરણ હોસ્પિટલ પર જ્યારે અત્યારે આ યોજનામાંથી બહાર કરવામાં આવી છે ત્યારે જ્યારે આ સમગ્ર મામલો જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ હોસ્પિટલના બાઉન્સરોએ વીટીવીના સંવાદદાતા સાથે દાદાગીરી કરી હતી. આનંદ, જે પ્રકારનો આખો મામલો સામે આવી રહ્યો છે, એક તો હોસ્પિટલ અત્યારે વાગગુનામાં છે તેના કારણે તો ઠીક છે, પરંતુ વીટીવીએ જ્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં લાવ્યો છે ત્યારે વીટીવી સાથે પણ કેવા પ્રકારનું વર્તન રહ્યું? આ
સંજીવજી, જ્યારે આ મામલાની ખબર વીટીવીને પડી ત્યારે વીટીવી તાત્કાલિક અસરથી કિરણ હોસ્પિટલ પહોંચી અને કિરણ હોસ્પિટલથી જે રિપોર્ટિંગ કરવાનું હતું, રિપોર્ટિંગ કરવા માટે જ્યારે કિરણ હોસ્પિટલના દરવાજે અમે પહોંચ્યા ત્યારે વીટીવીના જે સંવાદદાતાને જે બાઉન્સરો છે એ ઘેરી વળ્યા હતા અને જાણે લિટરલી જે શૂટિંગ નહીં કરવાનું, આ અમારું પ્રાઇવેટ પ્રિમાસીસ છે, આ પ્રકારની જે દાદાગીરીઓ છે દાદાગીરીઓ કરતા જોવા મળ્યા હતા. જે કિરણ હોસ્પિટલ એક તો વાંક ગુનામાં છે અને ઉપરથી આ પ્રકારની દાદાગીરી કરી રહી છે, એટલે કે એક સંવાદદાતા સાથે જો આ પ્રકારની દાદાગીરી કરવામાં આવતી હોય તો જે સામાન્ય મનુષ્ય આ હોસ્પિટલની અંદર જતા હોય છે તેમની કઈ રીતની વાત હશે. એ જ છે કે જ્યારે આપણે અહીંયા પહોંચ્યા ત્યારે જે શૂટિંગ ચાલતું હતું, જે વિડીયો અને ફૂટેજ લેવાની પ્રયત્ન કર્યા હતા ત્યારે 6 થી 7 જેટલા બાઉન્સરો ધસી આવ્યા હતા. તમે પહેલા મેનેજમેન્ટ સાથે વાત કરો ત્યારબાદ શૂટિંગ લેવાનું, આ અમારી પ્રાઇવેટ પ્રિમાઇસિસ છે, આ પ્રકારના શબ્દો કહેવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ તો કેમેરા સુધી હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં એને ખ્યાલ આવતા એ પાછળ હટી ગયો હતો. આ પ્રકારની જે દાદાગીરી છે, દાદાગીરી સામે આવતાની સાથે જ જે છે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કહેવું એ છે કે એક તો પોતે વાંક ગુનામાં છે અને ઉપરથી જે મીડિયા કવરેજ કરવા માટે આવે છે, મીડિયાનો અવાજ દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. આટલી મોટી બેદરકારી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે મીડિયા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવતી જ હોય છે અને મીડિયા દ્વારા જ લોકો સુધી સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને વીટીવી ફરી એક વખત લોકો સુધી સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બાઉન્સરો દ્વારા જે છે મીડિયાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી સંજીવ, બિલકુલ આનંદ, માહિતી માટે આપનો આભાર. તો જે પ્રકારની માહિતી સામે આવી રહી છે પોતાની ભૂલ છુપાવવા માટેની બેદરકારી ફરી એકવાર કિરણ હોસ્પિટલની, અને તેમાં પણ વીટીવી સાથે દાદાગીરી કરતા હોસ્પિટલના બાઉન્સરો બહાર આવ્યા હતા. કેમેરામાં આપ જોઈ શકો છો, આ બાઉન્સરો વીટીવીના સંવાદદાતાને શૂટિંગ કરતા રોકી રહ્યા છે, કહી રહ્યા છે કે પ્રાઇવેટ પ્રિમાસિસ છે, તમે શૂટિંગ ન કરી શકો. જોકે આખો મામલો જ્યારે બહાર આવ્યો છે કિરણ હોસ્પિટલનો ત્યારે તેને છુપાવવા માટેની આ પ્રકારની એક વાત બહાર આવી રહી છે.